ગુડ મોર્નિંગ છોકરાઓ, જાગવાનો સમય. યાદ રહે આવતા મહિને આપણે ઇન્ટર સ્કૂલ એથલેટિક્સ સ્પર્ધા છે, તો જાગી જાઓ અને તમારી દોડવાની પ્રેક્ટિસ માટે જાઓ. ગુડ મોર્નિંગ માં. અમિત, તું દિવસે આળસુ થતો જાય છે, જાગી જા. હું ખૂબ જ થાકી ગયો છું, ઊંઘ આવે છે બસ 5 મિનિટ. ગઈ રાત્રે બરોબર ઊંઘ નથી આવી તને? શું તે પોતાના મોબાઈલ પર ગેમ્સ રમતો હતો અને સમયનું ભાન નહીં રહ્યું હોય? અમિત, તારે થોડા જવાબદાર બનવું જોઈએ અને તારા સ્ક્રીન ટાઈમ પર અંકુશ રાખવો પડશે. હવે ઝડપથી જાગી જા. અમિત, બારણું ખોલ પ્લીઝ. અમિત, તું બારણું કેમ જોતો નથી અને શા માટે તું ટીવીના પડદાથી આટલી નજીક બેઠો છે? મેં તને કહ્યું છે ને કે આ આંખની દ્રષ્ટિ માટે ખરાબ છે. ઠીક છે માં. હવે ઝડપથી તૈયાર થઈ જા, શણાની બેન આવતી જશે. મેથીના પરાઠા ફરીથી? માં, છોલે ભટુરે જેવું કઈ કેમ નથી બનાવતી? ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે આગળ વધીએ તે પહેલા આવો ગઈકાલે આપણે શું શીખ્યા તે જોઈએ. ઈશા, તું અમને સરેરાશની ગણતરી કરવાનું સૂત્ર જણાવી શકીશ? મેમ, મને ખબર નથી. અમિત, કૃપા કરી બ્લેકબોર્ડ પર લખેલ પ્રશ્નને ઉકેલ. મેમ, મારું માથું દુખે છે અને કાળા પાટિયા પર લખેલું મને બરોબર દેખાઈ નથી રહ્યું. માથાનો દુખાવો? તે સવારનો નાસ્તો કર્યો છે? ના મેમ, મને શાળાએ આવવા મોડું થતું હતું, તેથી મારી પાસે સવારના નાસ્તાનો સમય નહોતો. આ સારું નથી. તારી વયના બાળકોએ દરરોજ સવારનો નાસ્તો કરવો જ જોઈએ. આવતીકાલે તારા વડીલો સાથે શાળાના હેલ્થ કેર સેન્ટરની મુલાકાત લે, હું ડોક્ટર રવિને ચેકઅપ કરવાનું કહી દઈશ. ઠીક છે મેમ, તમારો આભાર. ગુડ મોર્નિંગ, કેમ છે અમિત? ગુડ મોર્નિંગ ડોક્ટર, આજકાલ મને માથાનો દુખાવો રહે છે, હું સુસ્તી પણ અનુભવું છું અને જલ્દી થાકી જાઉં છું. ગઈકાલે મારા ગણિતના શિક્ષકે મને પૂછ્યું. માથાનો દુખાવો? તે સવારનો નાસ્તો કર્યો છે? ના મેમ, મને શાળાએ આવવા મોડું થતું હતું, તેથી મારી પાસે સવારના નાસ્તાનો સમય નહોતો. આ સારું નથી. મને તારા નિત્યક્રમ અંગે થોડુંક જણાવો. ડોક્ટર, અમિતને જરાય ફળ અને શાકભાજી નથી ગમતા. તે પોતાના ફોન પર ગેમ્સ રમવામાં પણ પુષ્કળ સમય પસાર કરે છે. આઈ સી. અમિત, કિશોર અવસ્થા શારીરિક અને માનસિક વિકાસનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો હોય છે. સંતુલિત આહાર લેવાનું મહત્વપૂર્ણ છે. તારે ઘરનો બનેલો ખોરાક ખાવો અને જંક ફૂડ ટાળવા જોઈએ. ફળો અને શાકભાજી આરોગ્યપ્રદ આહારનો મહત્વપૂર્ણ ભાગ છે અને વિટામિનો તથા બનીજોતી ભરપૂર હોય છે. આની જીવનશૈલી બાબતે મને ચિંતા થયા કરે છે. ઇન્ટર સ્કૂલ એથલેટિક્સ સ્પર્ધામાં થોડાક જ અઠવાડિયા બાકી છે. તારે નિયમિત રીતે કસરત પણ કરવી જોઈએ, કેમ કે તે કરવાથી આખો દિવસ તને તાજગીની લાગણી અને ઉર્જાપૂર્ણ રહેવામાં મદદ થશે. તારે સ્ક્રીન ટાઈમને પણ સીમિત કરી દેવો જોઈએ, કેમ કે તેનાથી તારી આંખોને પુષ્કળ તણાવ પડે છે અને માથાનો દુખાવાનું કારણ બને છે. સારી ઊંઘ મગજ કાર્યક્ષમ રીતે કામ કરે તે માટે આવશ્યક છે અને આપણ સૌને ઓછામાં ઓછા 8 કલાકની નિવિષેપ ઊંઘની જરૂર છે. આભાર ડોક્ટર સાહેબ. ડોક્ટર, મારી જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો હું ચોક્કસ પ્રયાસ કરીશ અને સ્પર્ધા માટે પણ કઠોર પરિશ્રમ કરીશ. સરસ, ધેટ્સ ધ સ્પિરિટ. હું તારા પીટી શિક્ષક સાથે વાત કરીશ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ અમિત, ડોક્ટર રવિએ મને તારા અંગે વાત કરી હતી. આવતીકાલે શાળાએ વહેલો આવજે જેથી કે આપણે આરોગ્યપ્રદ ફિટનેસ પદ્ધતિ વિકસાવી શકીએ. યસ સર. સ્પર્ધા બસ અઠવાડિયો દૂર જ છે, આથી તારે ભારે પરિશ્રમની જરૂર છે. સર, હું મારાથી બનતું શ્રેષ્ઠ કરીશ અને તમને નિરાશ નહીં કરું. તારી ભારે મહેનત અને પરિશ્રમનું પરિણામ સામે આવ્યું. નિરંતર પ્રયાસ અને શિસ્તબદ્ધ જીવનશૈલી વડે તું ચોક્કસ સફળ થઈશ અને એક દિવસ ચેમ્પિયન બનીશ.
કિશોરાવસ્થા દરમિયાન જ આરોગ્યપ્રદ વર્તણૂકને પ્રોત્સાહન આપવા અને યુવા લોકોને સ્વાસ્થ્ય જોખમોથી વધુ સારી રીતે બચાવવાના પગલાં લેવાનું પુખ્તાવસ્થામાં આરોગ્ય સમસ્યાઓથી બચવા માટે મહત્વપૂર્ણ છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ, સીમિત શર્કરા, લવણ અને ચરબીયુક્ત ખોરાક તથા તમાકુ અને આલ્કોહોલની અનુપસ્થિતિ કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, કેન્સર, ગંભીર શ્વસન રોગ અને મધુપ્રમેહ જેવા નોન કોમ્યુનિકેબલ રોગોને આવવાથી અટકાવવા અને વિલંબમાં પાડવામાં મદદ કરી શકે છે. વ્યક્તિએ લેપટોપ, ટેલિવિઝન ને મોબાઈલ ફોન્સ પર સ્ક્રીન ટાઈમને દિવસના 2 કલાક કરતા વધારે ન રાખવું જોઈએ. યોગ અને ધ્યાન મગજ અને વ્યક્તિના એકંદર સુસ્વાસ્થ્યમાં સુધારો કરી આરોગ્યને પ્રોત્સાહન આપે છે. અનારોગ્યપ્રદ વર્તણૂકમાં સુધારો કરવા જ્યારે અને જેમ જરૂર હોય તેમ મિત્રો, માતા પિતા, શિક્ષકો અને ભરોસાપાત્ર પુખ્તો પાસેથી મદદ લો.